જેએમ બી ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 3 આસપાસ વિષયની અંદર પાઠ 4 છોટુંનું ઘર, એમાં પેજ નંબર 29. આગળના વિડીયોમાં આપણે પેજ નંબર 28 અને 30 જોયું. વચ્ચે આ પેજ નંબર 29ને આપણે સ્કીપ કર્યું હતું, તો એને અહીંયા આ વિડીયોની અંદર આપણે લઈ લઈએ છીએ. અહીંયા એક સરસ મજાનું જોડકણું આપેલું છે. આ જોડકણું બહુ ફાઇન છે, ઘર પર છે કે અહીંયા એક બાળક છે, એની મમ્મીની સાથે વાત કરે છે. મમ્મીને જોડકણા દ્વારા કહે છે, ઘર પ્રિય ઘર આ જોડકણું છે, કે રોજ તું તો કહે છે કે માં, રોજ તું તો કહે છે કે માં, આ બસ આપણું ઘર કહેવાય. એની મમ્મીને કહે છે કે મમ્મી રોજ તું તો એમ કહે છે કે આ આપણું ઘર કહેવાય, પણ હું કેમ માનું માં? એ કહે છે કે માં હું કેવી રીતે માનું, દેખાય છે આ સૌનું ઘર. શું કહે છે કે મને આ સૌનું ઘર દેખાય છે. સૌનું કોનું કોનું જો હમણાં કહેશે અહીંયા, જો તો આ ઉંદરડા કેવા પકડા પકડી રમતા. શું કહે છે કે જો તો આ ઉંદરડા કેવા છે, પકડા પકડી રમે છે, મચ્છર કેવા ઉડી રહ્યા છે, ઘરમાં કરોળિયા ભમતા. શું છે, કઈ કઈ વસ્તુ છે ઘરની અંદર? ઉંદરડા છે, મચ્છર છે અને કરોળિયા છે. આ ત્રણેય વસ્તુ અહીંયા આપણને આ એક છોડકણાની અંદર બતાવી છે. એટલે બાળક એની મમ્મીને કહેવા માંગે છે કે મમ્મી આપણા ઘરની અંદર ઉંદર, મચ્છર અને કરોળિયા પણ આપણી સાથે રહે છે, તો તું એમ કહે છે કે આ આપણું જ ઘર છે, તો આપણું ક્યાંથી કહેવાય? જો આપણું હોય તો એ લોકો શું કામ રહે છે? એવું એ કહેવા માંગે છે. ને જો એ લોકો અહીંયા રહે છે તો આપણું નથી, પણ આ બધાનું ઘર છે. હવે અહીંયા બીજું છે, અને ગરોળીને તું જોને. શું કહે છે? અને તું જોને આ ગરોળીને, ધીમે રહીને સરકતી, ધીમે ધીમે રહીને સરકી જાય છે, પેટેલ સરકીને ચાલે ને ગરોળી. હાર બંધ આ કાળી કીડીઓ. શું કહે છે? હાર બંધ આ કાળી કીડીઓ. કાળી કીડીઓ કે અથવા કોઈ બી કીડીઓ કેવી રીતે ચાલતી હોય છે? એકદમ સીધી લાઈનમાં જતી હોય છે. એટલે કહે છે, હાર બંધ આ કાળી કીડીઓ જો ક્યાં દોડી જતી, જો ક્યાં દોડી જતી. શું કહે છે? આ કાળી કીડીઓ ક્યાં દોડીને જાય છે? માં જો ત્યાં આંગણિયામાં પંખી કેવા ચણે છે. કદાચ આ ગામડાનું ઘર હશે એટલે બાળક કહે છે કે મમ્મી કે જો તો ત્યાં આંગણિયામાં, એટલે આંગણામાં ફળિયાની અંદર, પંખી કેવા ચણે છે. પંખીઓ ચણવા આવતા હોય ઝાર, અથવા તો એને ઘઉં બાજરો નાખ્યો હોય એટલે ચણવા માટે આવતા હોય. બિલકુલ બહેનને મારી માફક દર વાતે ઝઘડે છે. શું કહે છે અહીંયા બાળક? કે બિલકુલ બહેનને મારી માફક, એટલે મારી જેમ. બિલકુલ એટલે એક્ઝેક્ટ, અમારી, મારી અને બહેનની જેમ દર વાતે ઝઘડે છે આ બાળક. દરેક બાળકો, તમે તમારી બેન સાથે ઝઘડો છો ને, ભાઈ હોય તો બંને ભાઈ ઝઘડતા હોય, એટલે બાળક કહે છે કે હું અને બેન જેવી રીતે ઝઘડીએ છીએ એમાં પંખીઓ પણ વાત વાતમાં ઝઘડે છે. એટલે જ કહું છું માં. શું કહે છે હવે બાળક અહીંયા? એટલે જ કહું છું માં, ઘર નથી ફક્ત મારું. શું કહે છે? આ ઘર ફક્ત મારું નથી, ઘણા સમયથી આ બધા રહે છે, આ ઘર છે સૌનું સહિયારું. શું કહે છે? આ બધા ઘણા સમયથી મારી સાથે અહીંયા રહે છે, એટલે આ ઘર બધાનું સહિયારું, એટલે બધાનું સરખું જ છે આ ઘર. આના લેખક છે નીરુ પટેલ. કોણ? નીરુ પટેલ, જયપુરથી. જો અહીંયા લખ્યું છે, ખરું કહેવાય, ઉંદરની આંખો નબળી હોય છે. ઉંદરનું શું નબળું હોય છે? આંખો નબળી હોય છે. હા, તેની સુગંધ, સ્પર્શ અને સ્વાદની ઇન્દ્રિયો ખૂબ જ ઉત્તમ હોય છે. એની કઈ ત્રણ ઇન્દ્રિયો ઉત્તમ હોય છે? સુગંધ એટલે સૂંઘવાની, સ્પર્શ એટલે ટચ કરે એ સ્પર્શની, અને સ્વાદ, કોઈ બી વસ્તુ ખાય તો એનો સ્વાદ પણ એ ફટાફટ ઓળખી જાય છે. આમ ઉંદરની આંખો નબળી એટલે એને ઝાંખું દેખાય છે, પણ એની આ બધી ઇન્દ્રિયો જે છે, ઇન્દ્રિયો એટલે નાક, આંખ, કાન, જેના દ્વારા આપણે વસ્તુનો સ્પર્શ, સુગંધ ઓળખી શકીએ છીએ, એને ઇન્દ્રિયો કહેવાય.
तो ये केवी होय छे, खूबज उत्तम होय छे, एटले सारी होय छे। ओके, आ थयुं 29 नंबर नुं पेज आपणुं। एमां सरस मजानी जोडकणुं हतुं जेने आपणे समजी लीधुं, अने आ वस्तु खरी छे કે આપણા ઘરની અંદર આ બધા રહેતા હોય છે। આ પેજ નંબર 30 આપણે જોઈ ગયા હતા આગળના વિડીયોમાં। હવે પેજ નંબર 31 જે લાસ્ટ છે, એના પછી આપણો પાઠ 5 ચાલુ થઈ જાય છે। અહીંયા કીધું છે, જુઓ લતાનું ઘર કેવું સુંદર રીતે શણગારેલું છે। અહીંયા કેટલું ફાઇન એક ઘરનું ચિત્ર આપેલું છે, ઘરનું બહારનું દ્રશ્ય છે। જો બહાર એનું બારણું છે, ત્યાં સરસ મજાનું તોરણ લગાવેલું છે, અને અહીંયા આંગણામાં મસ્ત રંગોળી પૂરેલી છે। એટલે શું કહે છે કે જુઓ અહીંયા લતાનું ઘર કેવું સુંદર રીતે શણગારેલું છે। આ ઘર જોયા પછી આપણને અહીંયા વિચારો અને લખો કહે છે। શું કહે છે, વિચારીને આનો જવાબ તમે લખો। શું તમારા ઘરને શણગારવાની કોઈ બીજી રીત છે, કેવી રીતે, આની સિવાય તમારી પાસે કોઈ બીજી રીત છે ઘરને શણગારવાની? તો હા, ઘણી બધી હોય છે ને, જુદા જુદા તહેવારો અને ઉત્સવો અને ઘરના કોઈ સારા પ્રસંગોમાં આપણે આપણા ઘરને સુંદર રીતે શણગારીએ છીએ। અમે અમારા ઘરને તમારે તમારું લખવાનું છે, બરાબર, ઘરને સુંદર રીતે શણગારીએ છીએ। શું કરીએ છીએ, રંગોળી પૂરીએ, રંગબેરંગી રોશની કરીએ, દીવા પ્રગટાવીએ છીએ, પછી હવે તો જન્મદિવસ ઉપર પણ આપણે શું કરીએ છીએ, બલૂનથી ઘરને શણગારીએ છીએ, જન્મદિવસ પર ફુગ્ગાથી પણ ઘરને શણગારીએ છીએ। તો આ પણ તમે અહીંયા લખી શકો છો। ઓકે, ચલો એના પછી અહીંયા લખ્યું છે પૂછો અને લખો। હવે આ તમારે પૂછવાનું છે, કોને પૂછવાનું, કે તમારા મિત્રને પૂછો, તેઓ ક્યારે અને કેવી રીતે ઘરને શણગારે છે। જો તમારી આજુબાજુમાં તમારો કોઈ ફ્રેન્ડ રહેતો હોય તો તમે એને પૂછી શકો છો કે શું તમે તમારા ઘરને શણગારો છો, તો જો શણગારતા હોય તો એ હા કહેશે। તો હા કહે તો પૂછવાનું કે ક્યારે શણગારો છો, તો એ વસ્તુ તમારે અહીંયા લખવાની છે। ઓકે, નેક્સ્ટ એના પછી છે વિચારો અને લખો, તમે ઘરને શણગારવા માટે કઈ વસ્તુઓનો ઉપયોગ કરો છો તેના નામ લખો। અહીંયા તમે તમારું ઘર શણગારવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરો છો એના નામ અહીંયા લખવાના છે। તો આપણે શું શાનો ઉપયોગ કરીએ છીએ, રોશની એટલે લાઇટનો ઉપયોગ દિવાળી પર કરીએ છીએ ને, ફોટા, રંગોળી, ફૂલ, મૂર્તિઓ, વિવિધ રંગો, પછી ફૂલના હાર, વિવિધ લાઇટ્સ, કાગળના સ્ટાર બનાવીને પણ જન્મદિવસ પર બધા લગાવે છે, ચિત્રો, તોરણ, સ્ટીકર। ઓકે, તો આ બધી વસ્તુઓ દ્વારા આપણે ઘરને શણગારી શકીએ છીએ। પછી આના પછી પણ બહુ બધી વસ્તુઓ આવે છે, રિબીન આવે છે, ઓકે, ફુગ્ગા, રિબીન, આ બધી વસ્તુઓનો ઉપયોગ આપણે કરીએ છીએ। તમે જેનો ઉપયોગ કરતા હોય એના નામ તમે લખી શકો છો। ઓકે, કે કયા કયા તહેવાર પર આપણે ઘર શણગારતા હોઈએ છીએ, ઘરને સાફ સફાઈ કરતા હોઈએ છીએ, આ બધું તમે મમ્મી પપ્પાની સાથે પણ ચર્ચા કરીને લખી શકો છો। અહીંયા પાઠ 4 જે છે આપણો, એ પેજ નંબર 31 સુધી પાઠ્ય પુસ્તકની અંદર પૂર્ણ થાય છે। હવે આપણો નોટની અંદર આ પાઠ ચાલુ થશે, આપણે પ્રશ્નોના જવાબ સમજતા જઈશું અને નોટની અંદર સાથે સાથે લખતા જઈશું। અને મેં કીધું એમ કે નોટની અંદર પાઠનું હેડિંગ મારો કે છોટુંનું ઘર, તો એના નીચે એક સરસ મજાનું ઘરનું ડ્રોઈંગ તમે એક બ્લેન્ક પેપર, લાઈન વગરનું જે પેપર હોય એમાં દોરી ઘર અને એક સરસ મજાનું ઘરનું ચિત્ર અહીંયા તમારે પહેલા પેજ ઉપર લગાવી દેવાનું છે, અને પછી આગળ વધવાનું છે, પછી આપણે પ્રશ્નોના જવાબને બધું લખીશું। ઓકે, ટેક કેર, બાય બાય।